Don't go away, you do that. You better go from today and do it. Grow everything. તો હવે નિવેદન સામે નિવેદનની રાજનીતિ ચાલી રહી છે અને આ નિવેદનબાજીની અંદર હવે કોનું નિવેદન ભારે પડે છે અને કોના નિવેદન એટલે પ્રતિક્રિયાઓ થઈ રહી છે તે નિવેદનો અમે એક બાદ એક આપને બતાવીએ. તો આખરે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેમાં આખરે રાજાઓએ જમીનો છીનવી લીધી તો સામે પરસોત્તમ રૂપાલાને લઈને અંગ્રેજોના અત્યાચાર સામે રજવાડાઓ ઝૂકી ગયા અને આ બે પ્રકારના જે નિવેદનો સામે આવી રહ્યા છે તેને લઈને હવે રાજનીતિ ગરમાઈ રહી છે. રાહુલ ગાંધી તરફથી રાજા મહારાજાઓ જે ઈચ્છતા રાહુલ ગાંધી ગુજરાતમાં રાજનીતિ જે આ નિવેદન બાદ ગરમાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં રાજપૂત સમાજના ઘેરા પ્રત્યાઘાતના સામનો રૂપાલાએ કરવો પડી રહ્યો છે કારણ કે ઉગ્ર આંદોલન પણ ચાલુ થઈ ગયું છે. તો આ બંને નિવેદનોની જે તુલના થઈ રહી છે અને તેને લઈને રાજનીતિને આગળ ગરમાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે કારણ કે વાર પલટવાર તેને લઈને થઈ રહ્યા છે. એક તરફ ગુજરાતની અંદર જ્યાં રૂપાલાના નિવેદનથી પહેલેથી જ ક્ષત્રિયો નારાજ છે એમાં રાજાઓના નિવેદનને લઈને હવે રાહુલ ગાંધીએ નવો ગરમાવો લાવ્યો છે પણ તેને જ મુદ્દે ભાજપ આક્રમક છે અને કોંગ્રેસ બચાવની સ્થિતિમાં જણાઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ આક્રમક છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને અને ભાજપ ત્યાં ડેમેજ કંટ્રોલની કવાયતમાં હવે લાગી ચૂક્યું છે. તો આ નિવેદનોની રાજનીતિ છે અને નિવેદનોની આ રાજનીતિની અંદર આગામી દિવસોની અંદર હવે પ્રજામાનસ પર તે કેટલી અસર કરે છે તે જોવું રહ્યું કારણ કે રાજપૂત સમાજે નિવેદન વખોડ્યું છે રાહુલ ગાંધીનું અને જો કે તે ભારે વિરોધ અત્યારે તેમાં તબદીલ નથી થયો પણ બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલા બાદ ભાજપ સામે તો હવે ક્ષત્રિયો લડી લેવાના મૂળમાં જણાઈ રહ્યા છે. એટલે કે આ સીધી અસર છે નિવેદનોની, આ સીધી અસર છે જે આ વખતે ચૂંટણીની અંદર સૌથી વધારે જો ઈવીએમમાં પડઘાય તો નવાય નહીં. એક તરફ રાજપૂત સમાજ અને ક્ષત્રિયો જે ભાજપ સામે લડી લેવાના મૂળમાં છે, બીજી તરફ રાજાઓના નિવેદનને લઈને રાહુલ ગાંધીના નિવેદનને પણ Thank you.